સ્ટડી પોઈન્ટના સથવારે ગમતાના ગુલાલમાં ચાલો રંગાઈ જઈએ અવનવા વિચારોથી, શબ્દોથી, સૂરથી અને મોજથી. નમસ્કાર મિત્રો, શિયાળાની સુંદર સવારે અને ઠંડી ઠંડી સવારે ગમતાના ગુલાલમાં તમારું સ્વાગત છે. આજે નવી વાત લઈને આવ્યો છું, જેનો ગુલાલ કરવો છે તે વસ્તુ છે તીખી. યસ, આજે હું તમને ઉકાળો એક જાતનો, જેને કાવો પણ કહી શકાય, કે જેની કયો હું નાનો હતો ત્યારે શીખેલો અગેઇન મારા બા પાસેથી, જેને ફુદીનાનો ચા અમે કહીએ. પણ એકચ્યુઅલી એ ચા નથી, એ ફુદીનાની સાથે મેઇન એક ઇન્ડિગ્રેન્ટ સાથે શિયાળાની અંદર શરદી, ઉધરસ, કફ, તાવ આ બધી જે ફરિયાદો રહેતી હોય છે એના માટે ખૂબ જ હેલ્ધી એવી એક વસ્તુ આપણે જોવાની છે. આજે એની હું બનાવું છું, તેની રેસીપી કેવી રીતે છે અને આજે બનાવી રહ્યો છું, તો ઝડપથી તેના ઉપર જાઉં છું. જેમ જેમ બનાવતો જઈશ ખ્યાલ આવતો જશે શું વસ્તુ આપણે યુઝ કરીએ છીએ. સૌથી પહેલાં હું પાણી એટલું લઉં છું કે જેટલા કપ અથવા જેટલા ગ્લાસ મારે બનાવવો છે. આપણે કાવો પીવા જઈએ છીએ, રાજકોટવાસીઓ કાવો બહુ પીતા હોય છે. અહીંયા હું લગભગ 1 લિટર જેટલો પાણી લઉં છું. 1 લિટર, તો 1 લિટર પાણી માટે મારે મેઇન ઇન્ડિગ્રીયન્ટ તરીકે અહીંયા નાખવાનું છે ફુદીનો. તો હું થોડો વધારે કટ કરી અને ફુદીનાના પાન જે તાજા સમારેલા હોય તે લઈશ. કટ એટલે કરું છું કે એને આપણે ઉકાળવાનું છે. મારી પાસે ગેસ છે, મેં ચાલુ કરી દીધું છે ઇન્ડક્શન, અને પ્રોસીજર શરૂ છે. પૂરી થશે ત્યાં સુધીમાં હું આની વાતો કરતો રહીશ. તુલસીના પાન હું સાથે લઉં છું. આ વિડીયોના અંતમાં આખે આખા બધાની રેસીપી સાથે મૂકવાનો છું. શોર્ટમાં ખૂબ ટૂંકો વિડીયો બનાવવો છે વધુ મોટી વાત કહેવા માટે, એટલે હું વધારે સમય નથી લેતો. લગભગ 1 લિટર માટે આપણે 2 થી 3 પૂરી જેટલા ફુદીનાના પાન લેવા પડે. 2 થી 3 પૂરી, ધેટ મીન્સ કે માનો કે 100 ગ્રામની એક પૂરી ગણીએ તો એવી રીતના 200 ગ્રામ છે. એટલે પાંદડાઓ કદાચ વધુ પડી જાય તો કોઈ ચિંતા નથી, એકદમ નરવી વસ્તુ છે, દેશી ભાષામાં કહીએ તો હેલ્ધી છે. સાથે તુલસીના પાન એના પ્રમાણમાં 1/4 ભાગના લેવાના છે. ફોર્થ મારી પાસે આ ઉકળી રહ્યું છે. દરમિયાનમાં હું સાથે જે ઇન્ડિગ્રીયન્ટ્સ નાખવાનો છું તેની હું તમને વાત કરી દઉં. તુલસી અને ફુદીનો બે મેઇન વસ્તુ છે. સાથે અત્યારે શિયાળામાં અડદિયા, અને આ જોઈને જ વર્તી ગયા છો તમે, ઓળખી ગયા છો ગુંદ, બરાબર છે? તો ગુંદને મેં સાંતળેલો છે. આપણે ઘીમાં સાંતળી શકીએ, તેલમાં સાંતળી શકીએ, તો એની અસર થોડી આવે છે. લગભગ 10 ગ્રામ જેટલા ગુંદને હું એમાં નાખીશ કે જે 1 લિટર દીઠ જોઈએ. સાથે મારી પાસે છે અજમા, અધકચરા ખાંડેલા અજમા લઈ શકાય છે 3 ચમચી, 1 લિટર દીઠ આશરે 3 ચમચી. ઉકાળો જ કરવાનો છે, પાણી ઉકળી રહ્યું છે અત્યારે. એમાં હું એડ કરીશ મરીનો ભૂકો 2 ચમચી જેટલો, આશરે 1 લિટર દીઠ 2 ચમચી. તો બધી ગરમ અને બહુ હેલ્ધી વસ્તુ આવી રહી છે. અહીંયા આદુનું ખમણ છે, આદુ ખમણેલો છે, એ પણ લગભગ 2 થી 3 ચમચી જેટલો નાખી શકાય. વધુ આદુ નાખવું હોય તો આપણે જોઈ શકીએ છીએ, એકદમ નાખી શકાય છે. સાથે બહુ થોડા પ્રમાણમાં, ખૂબ જાજી નહીં પણ એટલી, માનો કે 1/2 ટીસ્પૂન કરતાં પણ ઓછી કોફી. ખારાશ માટે સૌથી વધુ પ્રિફરેબલ છે સંચળ અને સિંધાલો. તો આ બ્લેક સોલ્ટ છે અત્યારે આપણી પાસે સિંધાણો. સંચળ અત્યારે હાજર નથી એટલે હું નથી નાખી રહ્યો. નિમક એના અવેજીમાં ચાલે છે, સ્વાદ પ્રમાણે નાખી શકાય, થોડો ખારો બને. લગભગ 1/2 ચમચી 1/4 ચમચી જેટલું નિમક અને 1/2 ચમચી સંચળ, બરાબર છે? તો પ્રોસેસ ચાલુ છે. તો આ ઉકળી ગયું છે. જે ઇન્ડિગ્રેન્ટ નાખી એમાં લાસ્ટ મેં કોફી નાખી હતી, સાથે થોડી ચાની પત્તી નાખી શકાય છે, સૂકી ચાની પત્તી, પણ બહુ જ ઓછા પ્રમાણમાં. યાદ રાખીએ લીંબુ મેં સુધારીને રાખ્યા છે, પરંતુ એ આ બની જાય પછી પાછળથી ઉપર આપણે નાખવાના કે જે સ્વાદ પ્રમાણે લઈ શકીએ, બરાબર છે? તો અહીંયા મિત્રો 1 તુલસીના પાન, 2 ફોદીનો, 3 ગુડ, 4 અજમા, 5 મરીનો ભૂકો કાળા મરી, 6 આદુ, 7 નેસ્કોફી, બરાબર, 8 ચાનો ચા, 9 આદુ, લીંબુ 10, અને હજુ આપણે સંચળ એ ઉમેરી શકીએ છીએ, બરાબર છે? તો મિત્રો આ કુલ 11 વસ્તુની 11ના શુભ આંકડા સાથે હેલ્થ માટે પણ શુભ રહે અને બહુ સરસ લાગે એવી અહીંયા ઉકાળો બની રહ્યો છે, જેને ફુદીનાનો ઉકાળો આપણે કહેશું. તો
આવી રહી છે સુગંધ. આ વિડીયોમાં પણ તમને ફીલ થશે આની સુગંધ. તો આ હતી આજની રેસીપી, અને ફરીથી દરેક લોકો આ નાના મોટા બધા પી શકે છે એકોર્ડિંગ ટુ પોતપોતાની રિક્વાયરમેન્ટ અને ઠંડીનું પ્રમાણ. શિયાળાની અંદર બહુ મજા આવશે, આ ઘણા લોકો જાણતા જ હશે, પણ જે નથી જાણતા એના માટે, અને મને શોખ છે કે ગમતું હોય તો ગુલાલ કરી જ નાખવું, એના માટે મેં આ વિડીયો ઉતાર્યો છે. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો અન્ટિલ લાસ્ટ. થેન્ક યુ વેરી મચ. ગુડ બાય. થોડા વિદ્યાર્થી મિત્રો સાથે મારો કાવો બનાવી અને પીવાનો અનુભવ હતો. જુઓ એની આ નાનકડી ક્લિપ. હું ઈચ્છું છું કે હાલો ગરમા ગરમ કાવો આવી બૂમો આપણા રેલવે સ્ટેશનમાં એટલીસ્ટ શિયાળા દરમિયાન પડતી રહે. આની અંદર આપણે જાણીએ છીએ કે 10 રૂપિયા જેવી કિંમતની સામે જે કપમાં આપણે મેળવીએ છીએ એ ચા, એની અંદર શું હોય છે. તો ખાસ આવી ઠંડી સિઝનમાં જો રેલવે સ્ટેશન જેવી જગ્યાઓમાં IRCTC આવું કરે તો એમને ચોક્કસ નફો પણ મળવાનો છે. કેમ કે મેં જે આ પ્રયોગ કરાવ્યો છે અને કરીએ છીએ તો એની અંદર એક ગ્લાસ, કપ નહીં ગ્લાસ, એની પડતર કિંમત લગભગ 3-4 રૂપિયા થાય વધુમાં વધુ, બરાબર છે. તો નફાની દ્રષ્ટિએ બહુ સારું છે. એટલીસ્ટ ઓછામાં ઓછું આ વિડીયો પછી જો તમે લોકો ઘરની અંદર ઠંડી ઉડાડવા અને મોજ લેવા અને મગજને કિક લગાડવા આ બનાવશો તો મને લાગશે કે મેં આજે કંઈ બનાવ્યો છે વિડીયો નાનકડો, એ સાર્થક છે. એન્ડ આફ્ટર ઓલ થેન્ક યુ વેરી મચ. ગુડ બાય. સી યુ.